પંચામૃતાન દેશ ધોધગમ આચમની જલમ સમર્પયામિ. એક પુષ્પ લેવાનું, ભગવાનના ચરણની અંદર અર્પણ કરવાનું. પૂર્વ પૂજાર્થે પુષ્પમ સમર્પયામિ. ગં ગણપતયે નમઃ. ભગવાનના ચરણમાં મૂકી દો. ગં ગણપતયે નમઃ. ધૂમ દુર્ગાયે નમઃ. ઓમ ગૃહિ સૂર્ય આદિત્યાય નમઃ. ઓમ હ્રીમ આવાહિત દેવાઃ. જલ મૂકી દો. ચમચી પાછળ મૂકી દેવાઓ. બંને કાને લગાવો. સુંઘી થાળીની બહાર નીચે મૂકી દો. થાળીની બહાર હાથ ધોઈ નાખો. ગ્રાત્વા ઉત્તરેન્દ્રિમાલ્ય મિશ્રોજ્ય હસ્તમ પ્રક્ષાલ્ય. ભગવાન ના અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા કરી અહીંયા આગળ ક્રમ ભગવાન નો અભિષેક કરીએ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ગણપતયે નમો નમઃ. સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. સપ્તમ ધૂમ્રવણમ તથા નવમ ભાલચંદ્રમ ચ દશમમ ગણપતયે નમો નમઃ. ભગવાન ગણપતિ મહારાજ નો જ્યાં જ્યાં અભિષેક થઈ ગયો હોય ત્યાં ચાલુ રાખજો. માતાજી નો પણ આપણે અભિષેક કરીએ. સમસ્તક પાપ હરે. જય દેવી પિતામહ વિષ્ણુ દે. જય ભાસ્કર સત્તા શિરોમણે. જય જય દેવી સમસ્ત શરીર ભગવતી દેવી નમો વર દે. જય પાપ વિનાશ નિમો બર દે. જય સુખ ત્યાં આગળ પણ અભિષેક કરતા આવજો. નારાયણ વાસુદેવા. જિહ્વે પીબ સ્વામૃત મેત દેવા. ગોવિંદ દામોદર માધવે. ધરમણ ગોવિંદ બોલો. નમસ્તુ વ્યાંબો સૈયા વિરત પ્રભ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત પત્યાધિહે તવે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ.
મહાદેવ ની જ્યાં મૂર્તિ હોય Oh, my heart.
જો ભગવાન ના સ્થાપન પાસે સ્થાપન છે ત્યાં આગળ સાડી બરોબર એ પણ આપણે અર્પણ કરેલું છે. અહીંયા આગળ મૂર્તિ જનોઈ લેજો. ધારણ કરી એના અમુક નિયમો છે. નિયમ જયારે રિસેસ પડશે દર્શન કરાવવાના ભગવાન ને અગરબત્તિ દ્વારા ધૂપ પ્રદાન કરી અંદર અગરબત્તિ પકડી ત્રણ વખત ભગવાન ને ધૂપ ના દર્શન કરાવીએ. અગરબત્તિ રાખી દો યજ્ઞપુર માં મૂકી દો. ઉપચારાણી સમર્પયામિ ઓમ અપાનાય ઓમ યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય એક વખત જડની પૂર્ણે શંકર પ્રાણવલ્લભે વડલાની પૂજા પીપડી પૂજા કરવા જતા હોય ને તો ત્યાં સાત પ્રદક્ષિણા કરતા હોય તો ત્યાંથી ઘેર ગેસ ઉપર છે ને શાક મૂકીને ગયા હોય કે ખીચડી મૂકીને ગયા તરત ગેસ બંધ કરવાનો હોય ચોથી સીટી એ તો ફટાફટ જઈને ફટાફટ પાછા આવે. પણ દરેક ભગવાનની પ્રદક્ષિણાનો ક્રમ છે કે ગણેશની ત્રણ પ્રદક્ષિણા ગણપતિ દાદાના મંદિરે જઈએ તો ત્યાં ભગવાનની ત્રણ પ્રદક્ષિણા થાય. ચાર કરો ને તોય ફળ નથી અને એક કરો તોય ફળ નથી અને કોઈ ખિસ્સાની વાત નહીં હો ગ્રંથની વાત. ત્યાં માતાજીની એક જ પ્રદક્ષિણા થાય એની તમે 108 કરો ને તો કાંઈ ફળ મળે નહીં. ત્રીજા નંબરની અંદર ભગવાન વિષ્ણુ અહીંયાથી દ્વારકા જઈએ ડાકોરની અંદર જઈએ તો ત્યાં ભગવાનની ચાર પ્રદક્ષિણા થાય. ત્યાં 108 નું કે 27 નું કોઈ મહત્વ નથી. સૂર્ય ભગવાન તો સૂર્યની પ્રદક્ષિણા કરીએ તો સૂર્યની 7 પ્રદક્ષિણા થાય. શિવસ્ય અર્ધ શિવજીની કરીએ તો અડધી પ્રદક્ષિણા અડધીથી જઈએ ને જ્યાં ગૌમુખમાંથી જલ આવતું હોય ત્યાંથી પાછા વળીએ છે ને તો એ ભગવાનની અડધી પ્રદક્ષિણા. પણ એ પ્રદક્ષિણા કેવી રીતે કરવી તરત ચોથી મિનિટે પાછું આવવું છે એવી રીતે પ્રદક્ષિણા ન થાય.
પણ જે સ્ત્રીએ સાત મહિનાનો ગર્ભ ધારણ કરેલો હોય, જેના ગર્ભની અંદર સાત મહિનાનું બાળક છે, એના કમર ઉપર પાણી ભરેલું ડેઘડું છે અને એના મસ્તક ઉપર પણ પાણી ભરેલું ડેઘડું છે, અને ત્યારે એ સ્ત્રી જે ગતિએ ચાલતી હોય એ ગતિએ આપણે પ્રદક્ષિણા કરવી પડે. પણ આપણે તો શું કરીએ છીએ, ચોથી સીટી ગેસ બંધ કરવાનો હોય, ફટાફટ મંદિરે પ્રદક્ષિણા કરીને પછી ચોથી સીટીએ તો ગેસ બંધ થઈ જાય, પાંચમી ન વાગવા દે. હે, તો જે કરીએ છીએ ને એ સમજીને કરીશું, કારણ કે આજે બે દિવસ માટે આવ્યા છીએ ને, તો બે દિવસ માટે આજે એવું તો કરીને જવું છે કે ભણેલો બ્રાહ્મણ છે. હું અહીંયા જે પણ પંડિતો વધાર્યા છે ને, બધા પાઠશાળાની અંદર ભણેલા છે, હા, પંદર વર્ષ અભ્યાસ કરેલો છે. કોરોનામાં કંઈક બીજી લાઈને હતા, એન્જિનિયરિંગ કરતા હતા, ત્યાં કશું ગાડી બંધ થઈ ગઈ ને અહીંયા આવ્યા એવું નથી. હા, પણ અમારા ગુરુજી એવું કહેતા કે નાનો પણ રાઈનો દાણો, અમારો મિત્ર કાયદેસર રાઈના દાણા જેવો છે, દાળ બનાવો, એમના પત્ની દાળ બનાવે, પણ એની અંદર જો રાઈનો વઘાર ન કરે ને તો એ દાળનો સ્વાદ નથી. પીવા ખાતર તો પી લઈએ, ગમે તે મળે, અમે કાચું ખાધેલું જ છે બધું, પીવા ખાતર તો પી લેશું, પણ એના વઘાર વગર આનંદ આવતો નથી. તો એવી જ રીતે આ પૂજા કરીએ છીએ તો એ પૂજાને સમજીને કરીશું, કારણ કે શાસ્ત્રી જે કીધું ને કે હવે ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે. પૈસા માટે નહીં આવ્યું, તો અમે કશું પૈસા માટે કરતા જ નહીં, બાકી તમે પાંચ દાડા અહીંયા સાત દાડા કથા કરશું તો શું તમે હું આપી દેવાના, કાંઈ નહીં લીધું. હા, સાત દાડામાં તો આનંદ કરીને ઘરે દસમા દિવસે તો ખીસું ખાલી જશે. તમારા આપેલા 500-1000માં કાંઈ બંગલા નથી બનવાના, પણ કંઈક જ્ઞાન એ આપણને ને આપણા પરિવારને પ્રાપ્ત થાય ને એ હેતુથી અમારા શાસ્ત્રીજીએ કીધું. તો અહીંયા ભગવાનની પ્રદક્ષિણા કરીએ, બરાબર. ગણપતિ દાદાની ત્રણ પ્રદક્ષિણા, આપની પાસે ગણપતિ દાદાનું સ્વરૂપ હતું, જેની પાસે માતાજીનું સ્વરૂપ હતું એ માતાજીની પ્રદક્ષિણા કરીશું, એક જે ગ્રહોની સ્વરૂપ જેની પાસે હતું એ ગ્રહોની સાત પ્રદક્ષિણા કરીએ, શિવજીની અડધી કરીએ, વાસ્તુ ભગવાનની ચાર પ્રદક્ષિણા કરીએ અને ભૈરવ દાદાની પણ એક પ્રદક્ષિણા કરીએ. હા, તો આવી રીતે ભગવાનની પ્રદક્ષિણા કરો. ઓમ સપ્તાસ્યા સન પરિદય શ્રી સપ્તસમિધ ક્રેતાઃ દેવા જજ્ઞનંદન વાના અભનન પુરુહ પશુ સ્વાહ આવાહિત યુદાભ્યો નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ વિશેષ આર્ય ફલમ. ભગવાનની આગળ વિવિધ પ્રકારના ફળ મૂકેલા છે. અમારા અમદાવાદની અંદર પરંપરા હોય કેસની પટ્ટી, તો જેવું દેહ ને એવું દેવ ને, એનાથી એ ફળ પાંચ ઘરે આવશે તો કઈ અમારું ટોપલા નહીં ભરાવાના. એ ફળ આવશે ને તો આ ઘરે કોઈ મહેમાન આવ્યા હશે કે કોઈ નાના અતિથિ સ્વરૂપે નાના છોકરાઓ આવ્યા હશે ને એ જ ભોજન કરશે. પણ એની પહેલા બ્રાહ્મણ લઈ જાય, એની પહેલા તો આપણે દેવને અર્પણ કરીએ છીએ, પણ ત્યારે આપણો ભાવ નથી. અને એની અંદર શું કીધું કે અનેન ફલદાનેન ફલદોસ્તુ સદામમક. હે ભગવાન, આપના ચરણની અંદર આ ફળ અર્પણ કરું છું તો એ ફળની અંદર જેવી મીઠાશ છે એવી મીઠાશ અમારા જીવનની અંદર અમને પ્રાપ્ત થાય. પછી કેળું કાળું થઈ ગયું હોય ને તમે મૂક્યું હોય, તમારું જીવન કારું જ કરી નાખે ભાઈ. આ તો ભગવાન છે અને આ ભગવાને આપણને બનાવ્યા, આપણે એને બનાવીએ છીએ. હા, આવું થઈ ગયું છે તો ભગવાનના ચરણમાં ફળ અર્પણ કરીએ. હાથ જોડી નમસ્કાર કરો, દરેક જણા બોલો અનેન સદા સર્વદા મમ વિશેષ આરોગ્ય ફલમ પીતે સંપાદયામી પ્રાર્થયે. તમારાથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો હે ભગવાન માફ કરવા વાળા બનજો. આવો આંખો બંધ કરવાની, હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ. આત્મા ગિરિજામતિ સહચરા પૂજાંતે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતે કઈ સંધિ ક્યાં બોલવી, સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ, તો ત્યાં સિદ્ધિ બુદ્ધિ સહિત
એની સાથે ભગવાન મહાગણેશ છે. તો ત્યાં અહીંયા અમારે તો બધું લોમ બિલોમ ચાલે ગાડી હેઠ કંગ ગણ બધા ચડાવો પોણી, પણ વ્યાકરણ ના જ્ઞાતા છે તો ત્યાં સમજીનું પણ ઘણું મહત્વ હોય. શિવજીના ડબરૂમાંથી જે 14 સૂત્રો નીકળ્યા એની ઉપર સંપૂર્ણ રચના થઈ. તો અહીંયા ભગવાનની આરતી કરીએ, દરેક યજમાન ઊભા થઈ જાઓ અને સ્થાન ઉપર વારા પરથી આરતી બધાને અર્પણ કરવાની અને ભગવાનની આપણે આરતી કરીશું. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા તોરે પાર્વતી પિતા મહાદેવા, માતા તોરે પાર્વતી પિતા મહાદેવા, માતા તોરે પાર્વતી પિતા મહા ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ,
જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, માતા જગી પાર્વતી પિતા મહાદેવા, 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 સર્વ મંગલ મંગલે સર્વાદ્રમ્બકે ગૌરી નારાયણી નમો હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કટબન સેવાલે ગોકુલ કે રાજા મેરે અખિયા તર સરહિ અબ તો આજા હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે વિદ્વાન શાંતિભાઈ શ્રીફલમ જલાદિનાથાય નમો નમસ્તે ભગવતે વરુણાય નમો નમઃ
ઓપરેશન ફ્રેક્ચર કે થયું હોય તો ચિંતા કલશ લાગી જાય એ બધા પાછા જેમ હતા એમ બેસી જાવ. નમઃ અતઃ બ્રહ્માનમસ્તિ સુપ્રોક્ષિતાધિકરણમ. અન્ય બ્રાહ્મણો બીજી જગ્યાએ પાઠ પણ કરે છે. જ્યાં જ્યાં જે જે બ્રાહ્મણો છે ત્યાં બેસી જાઓ. કારણ કે તમે કદાચ જોયું હશે આવી રીતના તમને વેદ મંત્ર બોલવાનો અધિકાર જોઈએ. સૌથી પહેલા વેદ મંત્ર બોલવા માટેના એના અલગ 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 નિયમો છે. ક્યારેક હ્રસ્વ આવે, ક્યારેક દીર્ઘ આવે, ક્યારેક ક્લુત આવે, બરોબર. આ દરેક ઉચ્ચારણના નિયમો છે. કરવું તો સારું કરવું અને સ્પષ્ટ કરવું. સ આપણે જે બોલીએ એ સ આપણે સસલાનો સ, શરણાઈ નો સ, સટકોણનો સ આમ ઓળખીએ. પણ એ સ ત્રણ બોલાય ક્યાંથી, એની સાથેનું બોલવું. કરવું તો સારું, નહીતર નહીં. પેલો સ શરણાઈ નો સ, આ સ તમે બોલો ને એટલે જીભ તમારી તાળવી અડવી જોઈએ. આ સ તમે બોલો, કારણ કે આ સ બોલવામાં સાહેબ અમને આખી આખું હરસ નીકળી ગયું હતું. હા, ત્યારે આ વ્યાકરણ ભણ્યા અને ત્યારે ગુરુજી અમને વ્યાકરણ ભણાવ્યું. એટલે શરણાઈ ને એટલે કે મીંડા વાળો સ બોલતા જીભ તાળવે અડે એ જ સાચો. બાકી તમે સ બોલો, ક્ષ બોલો, જે બોલો, દાંતમાંથી દાંતને અડે, દાંતમાંથી હવા બહાર નીકળે તો જ એ સાચો. જ્યાં જ્યાં સસલાનો સ આવે એ તો જ સાચું, બાકી ખોટું. અને ષટકોણનો સ